जय श्री स्वामी नारायण। सर्व हरि भक्त जनों ने मारा हृदय पूर्वक प्रेम थी भाव थी तो आज आओ भक्त जनों एक सुंदर मजानो प्रसंग तेनो आपणे श्रवण करिए। तो गया टॉपिक नी अंदर लाठी दड़ना नापित डाया भाई एमनो प्रसंग तो आपणे बधाए श्रवण हवे करी लीधो छे। तो आज वाला भक्त जनों गाम डडूसरना एक महान भक्तराज थई गया छे गलूजी। जो के भगवान स्वामी नारायणना वाला भक्तजनों स्वमुखे ए भक्तराजनु नाम छे। संप्रदायनी अंदर घणा एवा बधा भक्तजनों छे अने महाराजे लोयाना त्रीजा वचनामृतनी अंदर कह्यु छे जेने महात्म्य ज्ञानी सहित निश्चय होय भक्तजनों तेनाथी शुं न थाय। तो एमाना एक भक्तराज अडगाम डडूसरना गलूजी छे। तो भगवान स्वामी नारायण भक्तजनों हाल जहरे वड़ताल मा विराजमान छे त्यांथी एक दूर सुंदर मजानो गाम वड़थल गाम छे। तो भगवान स्वामी नारायण जोयु अने त्यां विराजमान थया वड़ताल वड़थल गाम मा अने त्यांना धर्मसिंह नामे બહુ સારા સત્સંગી ગ્રાસિયા છે એમને નજીક બોલાવી ભગવાન સ્વામિનારાયણે પોતે એક પત્ર આપ્યો છે, જાઓ તમે ડડુસર અને આ ભક્તને પત્ર આવીને આપો। જો કે ચાલતા ચાલતા ગયા છે અને ડડુસર ગામ આવ્યા, સાંજનો સમય પડી ગયો। સંધ્યા વેળાએ જ્યાં ગલુજી ભક્ત પોતાની ઘેરે ભક્તજનો રાત્રે એની માતુશ્રીએ દીવા કરેલા પેલા અંજવાળા લાઈટું તો હતી નહીં અને જમવા બેસે છે ત્યાં ધર્મસિંહ નામે ગરાસી આવ્યા અને કહ્યું, ભક્તરાજ તમારા ઈષ્ટદેવે આજ પત્ર મોકલો છે। અને પત્રવાળા ભક્તજનો આમ એટલો વાંચી અને એટલા આનંદ વિભોર બની ગયા છે, શિર સાટે આજ ભગવાનના વચન પાળ્યા છે। એની માએ કહ્યું, અરે બેટા, એવું તે પત્રમાં શું લખ્યું છે કે આ તો ભોજન કરવા બેઠેલો પણ એ કોળિયો જ્યાં મુખમાં મૂકવા ગયો એ પણ નથી મૂક્યો। ત્યારે ડડુસર ભક્ત કહે છે, રે મા મા, આજ મારા ઈષ્ટદેવની આજ્ઞા આવી છે, હું તો ઘણા સમયથી રાહ જોઉં છું પણ આજ એમાં લખ્યું છે આ પત્ર મળે એટલે તરત તમારા માતુશ્રીને ઘેરે ને ઘેરે જ રાખજો। ઘરની અંદર જેટલી ધન મિલકત વકરી હોય સમૃદ્ધિ એને ગાડામાં ભરી અને અમારી પાસે વડથલ પહોંચી જાઓ। તરત 30 સેકન્ડે ભક્તજનો કોઈ એક વિચાર નથી કર્યો અને તરત ઘરની બધી સામાન વકરી સમૃદ્ધિ બધું ભરી અને ગાડા મોઢે નીકળી ગયા છે। ને આ બાજુ વાલા ભક્તનો જેનો એ જ રાત્રિએ એક બે કે 10 જણા નહીં પણ 200 વાલા ભક્તજનો ચોર, જેને લૂંટારા કહેવાય, ગામ ધાકુ પાડે એને કહેવાય, તો એ 200 લૂંટારાઓ ચોર લોકોએ નક્કી કર્યું તો આ જ રાત્રે આપણે આ ગલુજી ભક્ત એની ઘેરે ધાડ પાડવી છે, એમને મારી નાખો છે, એની ઘરની જે ધન આદિક બધી મિલકતો છે તે આપણે લૂંટી લેવી છે। અને રાત્રિ ગઈને ચારેય દિશામાં ઘરને ઘેરી લીધું અને ઘર સામે જે દ્રષ્ટિ કરે તો એક દીવો થોડોક બળે છે। ઘરની અંદર પ્રવેશ કર્યો તેમના માતુશ્રી આરામ કરતા જાગી ગયા અને પૂછ્યું કે કોણ છો? ત્યારે લૂંટારાએ કહ્યું, કઈ ગયો તારો દીકરો ગલુજી, આજ અમે એને પકડી જવા એવા છે, એટલું જ નહીં એને મારી નાખવાના પણ છે અને બધું ધન લૂંટી લેવાના છે। ત્યારે એમ માતુશ્રીએ ખૂબ સુંદર મજાનો ભક્તો જવાબ આપ્યો છે કે આજ ગલુજીને એના ભગવાન સ્વામિનારાયણનો પત્ર આવ્યો હતો, પત્ર વાંચ્યો અને તરત એમાં લખ્યું હતું તમે અમારી પાસે આવી જાઓ, ઘરની જે બધી મિલકત સામગ્રી છે એને લઈને આવી જાઓ, તરત તમે જો વાળું કર્યા વગર જતો રહ્યો। ત્યારે લૂંટારોએ કહ્યું, રે માજી, આજ ઈ ભગત તમારો સાચા, એટલું જ નહીં એમના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પણ ખરા કેતા કે સાચા આજ એના ભક્તને ઉગારી લીધો છે, નકર અમે નક્કી કર્યું તો આજ તમારા દીકરાનું અમે મૃત્યુ કરી નાખવાના છે।
માટે એ જો આવે ભક્તરાજ ગલુજી તો અમારા બધાય વતી એમને જય સ્વામિનારાયણ કહેજો. એટલું જ નહીં પણ એને પોતાના ઈષ્ટદેવનો જેવો નિશ્ચય છે, જેવું ભજન કરે છે એવો નિશ્ચય અમને થાય અને અમે આ જે ગુનો કર્યો છે, અમારો અપરાધ થઈ ગયો છે, એને પણ માફ કરે એવું વાલા ભક્તજનો લૂંટારાઓએ એની માતુશ્રીને કહ્યું. ના માં ત્યારે ભાવ વિભોર બની ગયા, આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા છે. આજ મારા ભક્તની, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હર પળી હર ઘડી હર હંમેશ રક્ષા કરવામાં બેઠા છે. તો આવો જ પ્રસંગ વાલા ભક્તો, બીજી પણ એવી જ સુંદર મજાની વાત કે ભગવાન સ્વામિનારાયણ, સંતો, બ્રહ્મચારી, કાઠી દરબારો જ્યારે ડડુસર ગામમાં પધારવાના હતા ત્યારે ગલુજી ભક્તને ખબર પડી કે એ જ દિવસે વાલા ભક્તજનો એમના માતુશ્રી તે આ લોકમાંથી વિદાય લઈ ગયા. કેતા એના માતુશ્રીનું દેહમાંથી પ્રાણ છૂટી ગયા અને આ બાજુ ભગવાન શ્રી હરિ પધારવાના હતા. કેમકે દર ખેલે મહારાજ આવે એટલે પોતાની જ ઘેરે ભક્તજનો ઉતારા કરાવતા, પણ આજ ખેલે કોઈ કમી તો નથી રાખી. કેવી ભગવાન આવવાની ખબર પડી, સુંદર સારો પોશાક સાદો પહેર્યો છે. એના માતુશ્રીનું પહેલા સબ જે કહેવાય ભક્તજનો એક લુગડામાં બાંધી અને ઘરે જે પશુઓ રાખતા હોય, ફરજો હોય ત્યાં ઉપર કોટ હોય ત્યાં બોલો લટકાવી દીધું, કેતા બાંધી દીધું છે. આ કઈ નાની વાત તો નથી, આ તો ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર ભક્તજનો, એના ભક્તો એવા સંતોમાં આવા પ્રસંગો તમને જોવા મળે છે. એટલે આજ પછી ગામમાંથી બધા ઢોલીઓને બોલાવ્યા છે અને એવા ભાવ વિભોર બની અને શરણાયુ વાગે છે, દુંદુબી વાગે છે. ગામના ભક્તોને કહ્યું હાલો ચાલો ચાલો, આજ ભગવાન સ્વામિનારાયણ પધારે છે અને ભવ્ય ભગવાન શ્રીહરિનું સ્વાગત કર્યું અને ગામમાં પધરાવ્યા છે, સીમાડા સુધી સામે લેવા ગયા. પણ જોજો, સૂતક હોય પોતાના માં ધામમાં ગયા છે, કોઈનો સ્પર્શ નથી કર્યો અને મહારાજને બે હાથ જોડીને કહ્યું કે હે દયાળુ, હે કૃપાળુ, દર ખેલે અમને તમે લાભ આપો છો ઉતારાનો, રસોઈ પાણીનો ઘણો બધો, પણ આ મારા શેઠ છે વણિક, ઘણા દિવસથી કહે છે તમે વારે વારે લાભ લ્યો છો પણ અમને કોઈ દિવસ તમે લાભ આપતા નથી, તો આજ મહારાજ તમારે એની ઘેરે ઉતારો કરવાનો છે અને ત્યાં કેજો સંતો બ્રહ્મચારીને રસોઈ બનાવી અને થાળ જમાડે. અને મહારાજે એમ જ કર્યું ભક્તજનો. અને ત્યાર પછી મહારાજ ત્યાં રોકાયા અને ભગવાન શ્રી હરિને કહે છે ગલુજી ભક્ત કે આજ તમે રોકાઈ જાઓ, હવે બે ચાર દિવસ એની જ ત્યાં લાભ આપજો. પણ શ્રી હરિએ કહ્યું કે ભક્તરાજ આજ નહીં, કેમ કે અમારે આજે ડડુસર રોકાવું નથી, અમારે વડતાલ પહોંચ્યું છે, પણ એટલા માટે આજ મારી આજ્ઞા તમે પાળો, પણ બીજી વાર જ્યારે મેં આવશું ત્યારે તમારી આજ્ઞા, કેતા તમે જેમ કહેશો એમ મહારાજ કે અમે કરશું. અને ભક્તરા અને પછી ભક્તો ગલુજી ભક્ત અને બધાય ભક્તો પાછા સીમાડા સુધી વળાવવા જાય છે. ત્યારે હાવ દૂર ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગલુજીને નજીક બોલાવ્યા ભક્તજનો અને પાસે એવા કહ્યું છે ભક્તરાજ અમે જાણીએ છીએ, તમે શું સમજો છો, અમે અંતર્યામી છીએ. મહારાજે શું કહ્યું ભક્તો ત્યારે ખબર છે કે તમારા માતુશ્રીનું જે શબ છે ને જલ્દી જાઓ તમે ઘેરે, એનો અગ્નિ સંસ્કાર જે ક્રિયા કરવી પડે તે કરી નાખજો. તો આવા મહાન ભક્તરાજ કોણ હતા ભક્તજનો? ડડુસરના ગલુજી ભક્ત, જે ભગવાન સ્વામિનારાયણ લોયાના ત્રીજા વચનામૃતમાં લખ્યા છે એના નામ કે લોકલાજનો ત્યાગ કર્યો, કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો એવા ભક્તરાજ મહારાજ કે મહાત્મ્ય જ્ઞાની સે જેને નિશ્ચય હોય તેનાથી શું ન થાય ભક્તજનો, સર્વસ્વ બધુંય થાય છે. તો આજે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મારામાં તમારામાં બધા પરિવારજનોમાં પણ ભક્તો એવા ગુણ આપણામાં શ્રેષ્ઠ આવે. તો આ ચરિત્ર શું તમે જાણતા હતા કે નહીં અને આ ચરિત્ર શ્રવણ કરી
અને અંતરમાં તમને ખૂબ આનંદ થયો હશે, તમે પણ રાજી થયા હશો। તો આ લિંકને વાલા ભક્તજનો વધુ જેટલી બને એટલી શેર કરજો। આપના વોટ્સઅપમાં જેટલા ગ્રુપ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એની અંદર શેર કરી હરેક ભક્તજનોને, સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તજનો હોય એને લાભ અપાવજો। અને ભગવાન શ્રીહરિ તમારી ઉપર પણ ખૂબ પ્રસન્ન થશે। બોલો સ્વામિનારાયણ ભગવાન की जय।